નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આશિષ પંચાલ એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઈઝી એન્ડ હેપી એજ્યુકેશનમાં જ્યાં તમને મળશે વિજ્ઞાન લગતા તમામ વિડીયો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ બારમાં વિજ્ઞાનમાં પ્રકરણ છ આનુવંશિકતાનો આણવીય આધાર જેમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ પ્રત્યાંકન એકમ અને તેના જનીન વિશે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો પ્રત્યાંકન એકમથી તો પ્રત્યાંકન એકમ એટલે શું તો સૌથી પહેલાં તો પ્રાથમિક રીતે જોવા જઈએ તો ડીએનએમાં પ્રત્યાંકન એકમ એ ત્રણ ભાગમાં વહેંચી શકાય છે યાદ રાખજો મિત્રો ડીએનએમાં પ્રત્યાંકન એકમ એ ત્રણ ભાગમાં વહેંચી શકાય છે મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે પ્રત્યાંકન એટલે શું એની વિશે ચર્ચા કરેલી છે હજુ સુધી જો તમે એ વિડીયો ન જોઈએ તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તે વિડીયો તમે જોઈ શકો છો તો પ્રત્યાંકન એકમ જેને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે જેનો પહેલો ભાગ છે પ્રમોટર્સ એટલે કે શરૂઆતી ભાગ બીજો ભાગ છે બંધારણીય જનીન એટલે કે પ્રત્યાંકન એકમનો મુખ્ય ભાગ અને ત્રીજો છે સમાપ્તિ તબક્કો એટલે કે સમાપ્તિવાળો ભાગ જ્યાં પ્રત્યાંકનનો અંત આવે છે આકૃતિમાં તમે જોઈ શકો છો તો પ્રત્યાંકનમાં પ્રમોટર્સ જે છે જ્યાંથી પ્રત્યાંકનની શરૂઆત થાય છે બંધારણીય જનીન જે પ્રત્યાંકનનો મુખ્ય ભાગ છે અને સમાપ્તિ જ્યાં પ્રત્યાંકનનો પ્રક્રિયાનો અંત આવે છે હવે મિત્રો જોઈએ પ્રત્યાંકનના એકમો વિશેની ડિટેલ્સમાં માહિતી તો પ્રત્યાંકન એકમમાં ડીએનએની બે શૃંખલા પર રહેલા બંધારણીય જનીનનો અર્થ સ્પષ્ટ થાય છે યાદ રાખજો મિત્રો પ્રત્યાંકન એકમમાં ડીએનએ ની બંને શૃંખલાઓ એના પર રહેલો જે બંધારણીય જનીન જેની મદદથી પ્રત્યાંકનની પ્રક્રિયા થવાની છે એટલે કે એમ આર બનવાની પ્રક્રિયાની શરૂઆત થવાની છે એનો અર્થ સ્પષ્ટ કરી શકાય છે સામાન્ય ડીએનએ ની બે શૃંખલા તો બે શૃંખલાઓ જે છે એની રચના જોઈએ તો તેઓ એકબીજાથી વિરુદ્ધ ધ્રુવીતા ધરાવે છે એટલે કે એક ધ્રુવીતા એવી હોય છે જે ત્રણથી પાંચ તરફથી હોય છે જ્યારે બીજી ધ્રુવ્યતા એવી હોય છે જે પાંચથી ત્રણ તરફની હોય છે તો આમ બે શૃંખલાઓ હોય છે બેવડી કુંતલમય રચના આપણે જાણીએ છીએ ડીએનએ એ બેવડી કુંતલમય રચના ધરાવે છે ત્રણથી પાંચ તરફની અને પાંચથી ત્રણ તરફની તો આ બે શૃંખલાઓ પૈકી ડીએનએ આધારિત આરએનએ પોલિમરીઝ ઉત્સેચક જે એક દિશામાં એટલે કે પાંચથી ત્રણ દિશામાં કામ કરે છે આ પાંચથી ત્રણ દિશામાં કામ કરે છે એની સામે એ કઈ શૃંખલા પર કામ કરે છે એટલે કે તેની સામેની ડીએનએની શૃંખલાની ધ્રુવ્યતા ત્રણથી પાંચ હોવી જોઈએ તો તે પાંચથી ત્રણ તરફ કામ કરી શકે આપણે જાણીએ છીએ કે આરએનએ પોલિમરેસ પણ પોલિમરેજ પણ ડીએનએનો જે અનુક્રમ જે છે એ ધારણ કરે છે એની અંદર પણ પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડે છે તો અહીંયા આરએનએ એન એ ઉત્સેચક એક જ દિશામાં કામ કરે છે પાંચથી ત્રણ તરફ તો પાંચથી ત્રણ તરફ દિશામાં કામ કરવા માટે તેની સામેની જે ડીએનએની શૃંખલા જે છે એની ધ્રુવ્યતા ત્રણથી પાંચની હોવી જોઈએ એટલે કે ત્રણ ડેસથી પાંચ ડેસ તરફની તેની ધ્રુવ્યતા હોવી જોઈએ આવી શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે તો એ ત્રણથી પાંચ તરફની શૃંખલા જેને આપણે બંધારણીય જનીનમાં એટલે કે ડીએનએની અંદર ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે મિત્રો નવી આરએનએ ની શૃંખલા યાદ રાખજો મિત્રો નવી આર એન શૃંખલા જે પાંચથી ત્રણની દિશામાં બને છે અહીંયા ડીએનએમાંથી જ્યારે ની પ્રક્રિયા થાય છે ત્યારે નવી જે આરએનએ ની શૃંખલા બને છે એ પાંચથી ત્રણની દિશામાં બને છે તો પાંચથી ત્રણની દિશામાં બને છે તે સમયે તેની સામેની જે ડીએનએની બીજી શૃંખલા હોય છે તે પણ પાંચથી ત્રણની ધ્રુવીતા ધરાવતી હોય છે ડીએનએની મદદથી આર એનએની શૃંખલા બને છે તે પાંચથી ત્રણની દિશામાં બને છે અને બીજી ડીએનએની જે શૃંખલા જે છે એ પણ પાંચથી ત્રણની દિશામાં ધ્રુવિતા ધરાવે છે તો પાંચથી ત્રણની ધ્રુવિતા ધરાવતી આવી ડીએનએની બીજી શૃંખલા જે છે જે પ્રત્યાંકનમાં ભાગ નથી લેતી આવી ડીએનએની શૃંખલાને કોડિંગ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો મિત્રો તો પ્રત્યાંકનમાં ભાગ નથી લેતી એવી ડીએનએની બીજી શૃંખલા જે પાંચથી ત્રણ તરફ ધ્રુવિતા ધરાવે છે જેને આપણે કોડિંગ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે કોડિંગ શૃંખલા એ નવા બનતા જે આરએનએ જે છે એને મળતી આવતી હોય છે પ્રત્યાંકનની પ્રક્રિયામાં ડીએનએમાંથી માંથી આરએનએ નિર્માણ વખતે આરએનએ માં ખાસ યાદ રાખવાનું છે થાઇમિન ની જગ્યાએ યુરેસિન હોય છે એટલે કે કોડિંગ શૃંખલામાં જ્યાં થાઇમિન હશે ત્યાં આરએનએની અંદર યુરેસિલ જોવા મળશે કારણ કે આર એનએમાં જે થાઇમિન જે છે એ ઘેર હાજર હોય છે થાઇમિનની જગ્યાએ યુરેસિન હોય છે જ્યારે ડીએનએની અંદર યુરેસીન ગેરહાજર હોય છે યુરેસીનના સ્થાને થાઇમીન હોય છે હવે મિત્રો વાત કરીએ પ્રત્યાંકન એકમમાં પ્રમોટર્સ અને સમાપ્તિ વિશે તો પ્રમોટર અને સમાપ્તિ પ્રમોટર અને સમાપ્તિની વચ્ચે બંધારણીય જનીન ગોઠવાયેલું હોય છે એટલે કે બંધારણીય જનીનની એક બાજુએ પ્રમોટર્સ હશે તો બીજી બાજુએ સમાપ્તિ હશે પ્રમોટરનું સ્થાન જે છે એ બંધારણીય બંધારણીયના પાંચ ડેસ તરફ હોય છે યાદ રાખજો મિત્રો પ્રમોટરનું સ્થાન જે છે જે બંધારણીય જનીનના પાંચ ડેસ તરફ હોય છે એટલે કે કોડિંગ શૃંખલાને આધારે જોઈએ તો આ કોડિંગ શૃંખલા જે છે એમાં બંધારણીય જનીન જે છે એ બંધારણીય જનીનના પાંચ ડેસ તરફ પ્રમોટર ગોઠવાયેલું હોય છે કોડિંગ શૃંખલાને આધારે ગણવાનું છે મિત્રો તો કોડિંગ શૃંખલામાં પાંચ ડેસ તરફ પ્રમોટર ગોઠવાયેલું હોય છે બંધારણીય ડેસ તરફ પ્રમોટર ગોઠવાયેલું હોય છે પ્રત્યાંકનની પ્રક્રિયામાં પ્રમોટર્સ એ શરૂઆતનું જોડાણ સ્થાન દર્શાવે છે યાદ રાખજો મિત્રો પ્રત્યાંકનની પ્રક્રિયામાં પ્રમોટર્સ જે શરૂઆતનું જોડાણ સ્થાન દર્શાવે છે એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયામાં આર એન એ પોલિમરેઝ નામનો ઉત્સેચક જે પ્રત્યાંકની પ્રક્રિયાની શરૂઆત કરે છે તો એ શરૂઆત કરવા માટે બંધારણીય જનીન સાથે જોડાય છે એટલે કે ડીએનએની શૃંખલા સાથે જોડાય છે તો ડીએનએની શૃંખલા સાથે જોડાવા માટે તેને આ પ્રમોટરના સ્થાન પર આધાર રાખવો પડે છે પ્રમોટર પર આધાર રાખવો પડે છે સામાન્ય રીતે તેના સ્થાનમાં એટલે કે પ્રમોટરના સ્થાનમાં જો ફેરફાર થાય તો સમગ્ર ક્રમ ઉલટાઈ જાય છે એટલે કે પાંચના સ્થાને ત્રણ થઈ જાય છે ત્રણના સ્થાને પાંચ થઈ જાય છે તો એ સમયે શું થાય છે મિત્રો તો એ સમયે શૃંખલાઓની ઓળખ પણ બદલાઈ જાય છે એટલે કે ટેમ્પલેટ શૃંખલા કોડિંગ શૃંખલા તરીકે વર્તે છે અને કોડિંગ શ્રૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે હવે મિત્રો વાત કરીએ સમાપ્તિ વિશે તો સમાપ્તિ એ બંધારણીય જનનના ત્રણ તરફ એટલે કે ત્રણ દિશા તરફ ત્રણ ડેશ તરફ આવેલો હોય છે આ કોડિંગ શૃંખલા છે એના ત્રણ ડેશ તરફ સમાપ્તિ ગોઠવાયેલી હોય છે સમાપ્તિ સ્થાન ગોઠવાયેલું હોય છે સામાન્ય સમાપ્તિ સ્થાન એ પ્રત્યાંકની પ્રક્રિયાનો અંત આવે છે એ સ્થાન સૂચવે છે એટલે કે જ્યાં આગળ પ્રત્યાંકની પ્રક્રિયાનો અંત આવે છે પ્રત્યાંકન સમાપ્ત થઈ જાય છે એ પ્રક્રિયાનું સ્થાન જે છે એ સમાપ્તિ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે કેટલીક વખત સમાપ્તિ સ્થાનના આગળ કે પાછળ વધારાના નિયામકી જનીનો પણ ગોઠવાયેલા હોય છે તો આ થયું મિત્રો પ્રત્યાંકન એકમ વિશેની ચર્ચા હવે વાત કરીએ જનીનો વિશે તો જનીન એટલે શું તો સામાન્ય રીતે જનીન એટલે આનુવંશિકતાનો કાર્યકારી એકમ યાદ રાખજો મિત્રો જનીન એટલે આનુવંશિકતાનો કાર્યકારી એકમ ડીએનએ ના ક્રમના આધારે વાત કરીએ તો ડીએનએ ના ક્રમના આધારે જનીનને વ્યાખ્યાયિત કરવું એ ખૂબ જ અઘરું છે કારણ કે ડીએનએનો ક્રમ એ ટીઆરએનએ માટે કે આરએનએ માટે કે પછી એમ એ માટે આવા ત્રણેય પ્રકારના આર માટે રિબોઝોમલ એ ટ્રાન્સફર આર કે મેસેન્જર આર એન એ માટે સંકેતન આપે છે જેથી તેને જનીન પણ કહે છે એટલે કે આ સંકેતન આપવાથી તેને પણ જનીન કહેવાય છે તો અહીંયા ડીએનએના ક્રમના આધારે જનીનને વ્યાખ્યાય કરવું એ ખૂબ જ અઘરું છે ડીએનએનો જે ટુકડો જે એમ માટે સંકેત આપે છે ખાસ યાદ રાખજો મિત્રો ડીએનનો જે ટુકડો એમ માટે સંકેત આપે છે એટલે કે પ્રત્યાંકની પ્રક્રિયામાં ભાગ લે છે તેને સિસ્ટોન તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો મિત્રો ડીએનનો જે ટુકડો એ માટે સંકેત આપે છે અને પ્રત્યાંકનમાં ભાગ લે છે તેને શિસ્ટોન તરીકે ઓળખવામાં આવે છે પ્રત્યાંકન એકમમાં રહેલા બંધારણીયજન એ ડીએનએ શૃંખલા કોડિંગ અને પોલીપેપ્ટાઇડ માટે હોય છે તેને સામાન્ય તે મોનોસિસ્ટ્રોન એટલે કે સુકોષ કેન્દ્રી મુખ્યત્વે જોઈએ તો તેની અંદર મોનોસિસ્ટ્રોનિક અને જો આદિ કોષ કેન્દ્રીમાં જોવા જઈએ તો તેને પોલિસિસ્ટ્રોનિક તરીકે ઓળખવામાં આવે છે આપણે જોવાનું છે મિત્રો મોનોસિસ્ટ્રોનિક વિશે તો મોનોસિસ્ટોનિક બંધારણીય જનીનમાં ત્રુટક ત્રુટક કોડિંગ હોય છે આ ટ્રુટક ત્રુટક ક્રમમાં જે કોડિંગ ક્રમ હોય છે આવા કોડિંગ ક્રમને એક્ઝોન્સ તરીકે ઓળખવામાં આવે છે પ્રત્યેક એક્ઝામ્સની વચ્ચે ઇન્ટ્રોન્સ હોય છે જેના પરિણામે એક્ઝોન્સ જે છે એ ત્રુટક ત્રુટક બને છે આમ ત્રુટક ત્રુટક જનીનને ડીએનએનના ટુકડા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે તો યાદ રાખજો મિત્રો સિસ્ટ્રોન સિસ્ટ્રોન બે પ્રકારના હોય છે સુકોષ કેન્દ્રીયમાં મોનોસિસ્ટ્રોનિક આદિકોષ કોષ કેન્દ્રીયમાં શું પોલીસિસ્ટ્રોનિક સિસ્ટ્રોન્સ જે છે એ સિસ્ટ્રોનની અંદર જે ટ્રુટક ટ્રુટક કોડિંગ ક્રમ આવેલા હોય છે તેને આપણે એક્ઝોન્સ કહે છે એક્ઝોન્સની વચ્ચે વચ્ચે ઇન્ટ્રોન્સ આવેલા હોય છે જેને પરિણામે ડીએનએ જે છે એના ટુકડાઓ વ્યાખ્યાયિત કરી શકાય છે છેલ્લે મિત્રો જોઈએ આરએનએ પોલિમરેઝ પોલીમરીઝ નામનો ઉત્સેચક કેમ કે આર પોલિમરેઝ પોલીમરીઝ નામનો ઉત્સેચક પણ પ્રક્રિયામાં ભાગ વજવે છે સામાન્ય તે બે પ્રકારના સજીવો છે સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રી તો સુકોષ કેન્દ્રિય સજીવોમાં ત્રણ પ્રકારના આલ આર એનએ પોલીમરેઝ હોય છે આરએનએ પોલિમરેઝ એક આરએનએ એનએ પોલીમરેજ બે અને આરએનએ એનએ ત્રણ આરએનએ એન એક જે સામાન્ય રીતે અઠ્યાવીસ એસ આર એન એ આર આરએનએ એ અઢાર એસ આર અને પાંચ પોઈન્ટ પંચ્યાસી એસ આર આરએનએ એ પ્રકારના આરએનએના સંશ્લેષણ માટે વપરાય છે જ્યારે આરએનએ એનએ પોલીમરેશ ટુ જે એમ આર એન એના સંશ્લેષણ માટે વપરાય છે ખાસ યાદ રાખવી મિત્રો કે આર એન એ ટુ નામનો ઉત્સેચક જે છે એ એમ આર એન એના સંશ્લેષણ માટે વપરાય છે આર પોલિમરેસ પોલીમરીસ થ્રી જે ટી અને પાંચ એસ આર એના સંશ્લેષણ માટે વપરાય છે સુકોષ કેન્દ્રીમાં આર એન એ ઉત્સેચક જે છે દસથી પંદર પોલીપેપ્ટાઇડ શૃંખલાનો બનેલો હોય છે જ્યારે આદિ કોષ કેન્દ્રીની વાત કરીએ મિત્રો તો આદિ કોષ કેન્દ્રીમાં ફક્ત એક જ પ્રકારનો આર પોલિમરેસ પોલીમરીસ ઉત્સેચક હોય છે જે બધા જ પ્રકારના આર એનું સંશ્લેષણ કરે છે તો આ થયું મિત્રો પ્રત્યાંકનના એકમો અને તેના જનીન વિશેની ચર્ચા આશા રાખું કે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અન્ય મિત્રો સાથે શેર કરજો સાથે જ મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ